સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલ નલિનકાન ગાંધી ટાઉન હોલ ખાતે અનમિલેટ વર્ષ 2023 ની ઉજવણી જિલ્લા કક્ષાએ યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાની અન્ન મિલેટ્સ વાનગી હરીફાઈ 2023 યોજાયો હતો, જેમાં સાબરકાંઠા જિલ્લાની આંગણવાડી મહિલાઓ ઘરેથી બનાવેલી વાનગીઓનું પ્રદર્શન કરાયું હતું, જેમાં હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા ઉપસ્થિત રહીને મિલેટ્સમાંથી બનાવેલી વાનગીઓનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ જિલ્લામાંથી આંગણવાડી કાર્યકરો મહિલાઓને મિલેટ્સ અંગે માહિતી આપવામાં આવી હતી. જોકે મિલેટ્સમાં બનાવેલી વાનગીઓ જેમાં લાડુ, થેપલા, કેક, બિસ્કીટ, રાજસ્થાની રોટલો, રાજગરાના લાડુ, ઢોકરા, ઉપમા, કોદરી સહિત અન્ય વાનગીઓ બનાવવામાં આવી હતી. જોકે રાગી, બાજરી, જુવાર જેવા ધાન્યમાંથી પ્રદર્શન યોજાયું હતું. હાલ તો ઘઉં, ચોખા અને ફાસ્ટફૂડનો વધારે વપરાશ થાય છે, જેને લઈને મિલેટ્સ વાનગી હરીફાઈ રાખવામાં આવ્યું હતું. આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ દ્વારા આંતરરાષ્ટ્રીય અન્ન મિલેટ્સ વાનગી હરીફાઈ 2023 વર્ષ નિમિત્તે 100થી વધુ વાનગીઓ બનાવવામાં આવી હતી, જેમાં આંગણવાડી કાર્યકર મહિલાઓ દ્વારા પોતાના ઘરેથી અલગ અલગ મિલેટ્સમાંથી વાનગીઓ બનાવીને લાવ્યા હતા. અન્ન મિલેટ્સમાંથી બનેલ વાનગીમાંથી પોષક તત્વો મળી રહે, જેને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકોને આરોગ્યમાં સુખા કરી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. સુયબ સૈયદ સાથે જીલ રાવલ, JDSTV, સાબરકાંઠા. અંગેની જાગૃતતા લોકોમાં વધે એ હેતુથી યુનોએ 2023નું વર્ષ છે એ આંતરરાષ્ટ્રીય સ્તરે મિલેટ્સ યર તરીકે જાહેર કર્યું છે, જેના અનુસંધાને રાજ્યના મુખ્યમંત્રીશ્રી તથા મહિલા અને બાળ વિકાસના મંત્રીશ્રી અને મહિલા અને બાળ વિકાસના માનનીય સચિવશ્રીની સૂચન મુજબ લોકોમાં મિલેટ્સ અંગે જાગૃતતા વધે તે હેતુને ધ્યાને રાખી અને આંગણવાડી કક્ષાએ, સેજા કક્ષાએ, ઘટક કક્ષાએ અને જિલ્લા કક્ષાએ જુદી જુદી મિલેટ્સમાંથી બનતી વાનગીઓ બનાવવામાં આવી, જેના અનુસંધાને એ વાનગીઓમાંથી પહેલો, બીજો અને ત્રીજો નંબર, જે સેજા કક્ષાએ પહેલો, બીજો, ત્રીજો નંબર આવ્યા, જે ઘટક કક્ષાએ પહેલો, બીજો, ત્રીજો નંબર આવ્યા અને અત્યારે અહીંયા સાબરકાંઠા જિલ્લામાં જે જિલ્લા કક્ષાએ પહેલો, બીજો, ત્રીજો નંબર આવ્યા છે એ આંગણવાડી કાર્યકર બહેનો હવે ઝોન કક્ષાએ પહેલો, બીજો, ત્રીજા નંબર મેળવી અને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. આ માટેનો એક જ હેતુ છે કે લોકોમાં મિલેટ્સ અંગેની જાગૃતતા વધે અને મિલેટ્સ અંગેનું એ લોકો ઉપયોગ પોતાનો વધારે, સાથે સાથે એ લોકો સ્વસ્થ રહે એ માટેનો એક સંદેશો લોકો સુધી, જનજન સુધી પહોંચાડવાની એક અભિયાન ઉપાડ્યું છે, જેને આપ સૌ લોકો પણ આ અભિયાનને સપોર્ટ આપે એવો હું એક વિનંતી કરું છું. શું નામ આપનું? મારું નામ મીલાબા રાણા છે, રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટર, અમદાવાદ ઝોન, મહિલા બાળ.